વધતા કોરોનાના કેસ વચ્ચે નેતાઓ હજુ પણ બેફામ બની રહ્યા છે. સાવરકુંડલાના એમએલએ પ્રતાપ દુધાતે એકઠી કરી હતી ભીડ અને મત વિસ્તારમાં સામાજિક કાર્યક્રમના નામે આ ભીડ એકઠી કરી હતી. ભીડમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત જોવા મળ્યા. માસ્ક વગર એકઠી થયેલી ભીડમાં લોકોએ કોરોનાના કોઈ જ નિયમોનું પાલન નહોતું કર્યું. અહીં આપ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ભીડ મોટી સંખ્યામાં એકત્રિત કરવામાં આવી હતી અને કોઈ જ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું કર્યું. ઓનલાઈન પણ સંવાદદાતા દીક્ષિત જોડાઈ ગયા છે. દીક્ષિત, જણાવશો શું છે વધુ વિગતો? ખાસ જો વાત કરવામાં આવે તો સતત સામાજિક અંતરના ઝઘડા ઉડી રહ્યા છે. એક બાજુ ખુદ પ્રધાનમંત્રી, રાજ્ય સરકાર, આરોગ્ય મંત્રી તમામ લોકો અપીલ કરી રહ્યા છે કે સામાજિક અંતરનું પાલન કરવું ભેગી ન કરવી જોઈએ, પરંતુ બીજી બાજુ તે રાજકીય પક્ષના નેતાઓ છે તે સતત ભીડ ભેગી કરી રહ્યા છે અને તમાશો છે તે કરી રહ્યા છે. વધુ એક એવા દ્રશ્યો સાવરકુંડલાથી જોવા મળ્યા. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે બેફામ રીતે ભીડ ભેગી કરી અને ભીડમાં મહત્વની વાત એ છે કે એક પણ જે કાર્યકર્તા હોય, નેતા હોય કે જનતા હોય, કોઈએ માસ્ક નથી પહેરેલા. ત્યારે જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? કોરોનાનું સંક્રમણ ફેલાણું તો જવાબદાર કોણ એટલે કહી શકાય કે ભલે તમામ રાજકીય નેતાઓ સલાહ દેતા હોય, પરંતુ કોંગ્રેસના નેતાઓ કે ભાજપના નેતાઓ હોય, તમાશો પણ રાજકીય પક્ષના નેતાઓ જ કરી રહ્યા છે. ત્યારે જો ત્રીજી લહેરથી બચવું હશે તો રાજકીય નેતાઓએ હવે ભીડ ભેગી કરવાનું બંધ કરવું પડશે, કારણ કે હજુ રાજ્યમાં ચૂંટણીને એક વર્ષની વાર છે. ચૂંટણીની ગમે ત્યારે તૈયારીઓ થઈ શકે, પરંતુ હાલ આપણે ત્રીજી લહેરની તૈયારી નથી કરવી. પરંતુ આ રેજ નેતાઓ છે તે સુધરવાનું નામ નથી લેતા અને ભીડ ભેગી કરે છે. ને બીજી લહેર પણ ચૂંટણી બાદ ભીડ ભેગી થઈ હતી અને ત્યારબાદ જ આવી હતી. ત્યારે હવે ત્રીજી લહેરથી બચવું હશે તો આવા તમાશાઓ છે તે બંધ કરવા પડશે. જે દીક્ષિત અટકાવવા માંગે છે આપને, અત્યારે હાલ પ્રતાપ દુધાત છે તે જ જોડાઈ ગયા છે, કોંગ્રેસના ધારાસભ્ય છે. પ્રતાપજી, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું કહેશો, આ ભીડ કેમ એકઠી કરવામાં આવી? જી, અમારી આસ્થાના પ્રતિક ખોડલધામ અમારી માતાજીનું મંદિર છે. અમે તો યાત્રા લઈને નીકળ્યા હોય, અમે કોઈ ભીડ એકઠી કરવાનો પ્રયાસ નથી કર્યો, પણ એ વિસ્તારની પબ્લિક બધી ખોડલધામ સાથે લાગણીથી જોડાયેલી છે અને ગામડાઓમાંથી અમારી પદયાત્રા હતી એના ભાગરૂપે બધા એકઠા થયા હતા. બાકી કોઈ આયોજન પૂર્વક ભીડ એકઠી કરવામાં નથી આવી. એટલે કે તમે એક પ્રજાના પ્રતિનિધિ કહેવાઓ, પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા જ જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો પ્રજા કેવી રીતે કરશે? 100% નિયમનું પાલન કરવું જ પડે. રાજકીય આગેવાનો પાલન કરશે તો જ પબ્લિક પાલન કરશે. પણ ભારતીય જનતા પાર્ટી મારફત રોજે રોડ શો કરવામાં આવે, આયોજનો કરવામાં એવો કોઈ આયોજન નહોતું. મારી આસ્થાનું પ્રતિક એટલે કે ખોડલધામ માતાજીની શ્રદ્ધાની સાથે અમારો વિસ્તાર જોડાયેલો છે અને એના ભાગરૂપે અમારી માનતા અને મન્નત પૂરી કરવા માટે અમે પદયાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો અને એના ભાગરૂપે અમે નીકળ્યા હતા. એટલે બાય સ્વાભાવિક છે, ગામડાઓમાંથી નીકળતા એટલે લોકો અમારું સ્વાગત કરવા માટે એકઠા થયા હોય, પણ પૂર્વ કોઈ આયોજન કરી આ પ્રકારનું કોઈ અમે મનગઢિત પ્લાનિંગ કરેલું નથી. જે ભારતીય જનતા પાર્ટી રાજકોટની અંદર રોડ શો કરી રહી છે અને નિયમો તોડી રહી છે, 100% અમારી ભૂલ પડી છે. આવનાર દિવસોમાં એ ભૂલ ન પડે એની અમે તકેદારી રાખશું. એટલે કે કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકોને બોલાવવાના હોય છે, પરંતુ આ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન સામે તમે પણ જોઈ શકો છો કે વીટીવીની સ્ક્રીનમાં અત્યારે બતાવવામાં આવી રહ્યા છે કે લોકો મોટી સંખ્યામાં અહીંયા એકઠા થઈ ગયા છે. અહીંયા ના તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન જોવા મળી રહ્યું છે, ના તો કોઈએ માસ્ક પહેર્યા છે. આવી બેદરકારી કેમ? હું માની શકું છું, પદયાત્રા તો અમે બહુ ઓછા લોકોની અમારી યાત્રા હતી, પણ ખબર પડવાથી વિસ્તારના લોકો, ગામડાઓના લોકો સ્વાગત કરવા માટે પધાર્યા હતા. કોઈ ભીડ એકઠી કરવા માટેનું અમારું પ્રિપેર પ્લાનિંગ નહોતું. ખોડલધામ અમારી યાત્રા નીકળે છે એ વિસ્તારને ખબર પડતા લોકો એકઠા થવા લાગ્યા હતા, કારણ કે ખોડલધામ સાથે 18 વર્ષની લાગણી ત્યાં જોડાયેલી છે અને અમારી આ એઝ એ માનતા પૂરી કરવા માટેની અમારી પદયાત્રા હતી. એ માનતા પૂરી કરવા માટેની પદયાત્રાના ભાગરૂપે અમે ચાલતા પદયાત્રા એઝ એ સમાડીથી ખોડલધામ સુધીના વિસ્તારના ગામડાના લોકો વિસ્તારમાં સ્વાગત કરતા હોય, પણ એના જ 2 દિવસ અગાઉ. પરંતુ તમને શું લાગી રહ્યું છે કે આ યોગ્ય સમય છે ખરો કે આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરી સ્વાગત કાર્યક્રમ કરવો કે આવો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ યોજવો? 100% યોગ્ય ટાઈમિંગ કે યોગ્ય કાર્યક્રમ અત્યારે ન થવો જોઈએ, પણ અમારું ટાઈમિંગ શું કામ ભીડ એકઠી થઈ આટલી બધી? ભીડ એકઠી કોઈ પ્લાનિંગ થી કરવામાં નથી થયું. જે ભારતીય જનતા પાર્ટી 10-10 હજાર લોકોની રેલીઓ કરે છે એવું કોઈ અમે પ્લાનિંગ કરેલું નથી. અમે અમારી માતાજીની માનતા પૂરી કરવા માટે પદયાત્રા રાખી હતી અને એના ભાગરૂપે લોકો એકઠા થયા છે. અમે સમજી શકીએ કોરોનાની અંદર અમે પણ કામગીરી કરી કેટલી તકલીફ પડે અમને પણ ખ્યાલ છે, પણ જે હવે રોડ પર નીકળતા પદયાત્રી તરીકે અમે નીકળ્યા લોકો સ્વાગત કરવા હોય તેને હું કઈ રીતના રોકી શકું? એટલે તમે આ ભૂલ છે તેવું સ્વીકારી રહ્યા છો? કોઈ પણ આ તો બધા જ રાજકીય લોકોને નિયમ લાગુ પડે. ભૂલ તો એટલા માટે ન કહી શકું, ભૂલ કહી પણ શકું,
ભાઈ અમે ચાલતા નીકળે લોકો આ તમારી ભૂલ છે કે નહીં એ સ્વીકારી રહ્યા છો કે કેમ એ જ સવાલ છે મારો સવાલ એક છે કે કોરોનાની અંદર રાજકીય આગેવાનોને બધાને જવાબદારી પૂરું વર્તવું પડે એના ભાગરૂપે ભૂલ પડી છે હું સ્વીકારું છું એમાં કંઈ મને નાનક નથી કે હાલની સ્થિતિ પ્રમાણે સમજદારીથી કામ લેવું પડે એમ છે પણ શાસક પક્ષ જ સુધરવા માંગતો નથી એના ઉપર એલિગેશનો જે થવા જોઈએ એના ભાગરૂપે અમે તો શ્રદ્ધા અને ધર્મની સાથે જોડાયેલી વાત લઈને નીકળ્યા હતા અમારું કોઈ રેલી કે આયોજન નહોતું અમે તો 15-20 જણા પદયાત્રીઓ નીકળ્યા હતા અને લોકો ભીડ એકઠી થઈ ગઈ નામ એઝ એ વિસ્તારમાં નામ પાર પડવાથી લોકો એકઠા થયા છે કોઈ પ્લાનિંગથી કોઈ પદયાત્રા આ પ્રકારનું કરવામાં આવ્યું નથી ઓકે પ્રતાપભાઈ ખૂબ ખૂબ આભાર વીટીવી